મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેન સહિત અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા સરદાર ભવનના ખાંચા વિસ્તારમાં સ્થળ મુલાકાત લીધી હતી. વડોદરા શહેરના સરદાર ભવન ખાંચા વિસ્તારની અંદર પાર્કિંગના મામલે અગાઉ સામાન્ય ઝઘડામાં એક વ્યક્તિની હત્યા થઈ ગઈ હતી, ત્યારે મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ અને ફાયર એનઓસીને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં આવેલી નાની મોટી દુકાનો સીલ મારવામાં આવી હતી. પાલિકા દ્વારા 6 દિવસ અગાઉ દુકાનોને સીલ કરતા વેપારીઓ રોષે ભરાયા હતા. સીલ માર્યા બાદ વેપારીઓ દ્વારા પાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી હતી, જેને લઈને મહાનગરપાલિકાના પદાધિકારી અધિકારીઓ સહિત મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિના ચેરમેન સરદાર ભવન ખાતે આવી પહોંચી સ્થળ તપાસ કરી હતી. સરદાર ભવન ખાંચા વિસ્તારમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા થવાને કારણે તેમજ વર્ષોથી વેપાર કરતા દુકાનદારોએ કોઈપણ જાતની ટાઉન પ્લાનિંગમાં પરમિશન લીધા વગર દુકાન હદ બહાર વધુ પડતું દબાણ કરતા પાલિકાએ દુકાનો સીલ કરવામાં આવી હતી. તેમજ વેપારીઓ દ્વારા ફાયર એનઓસીની ન હોવાને કારણે પણ દુકાનો હજુ સીલ મારેલ છે. પાર્કિંગના મામલે વધુ વાત કરતા જણાવ્યું હતું કે એક સાઇડ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને ટ્રાફિક ન થાય, તેમજ અવર જવર કરતા નાગરિકોને મુશ્કેલ ના પડે તે રીતની સૂચક વ્યવસ્થા કરવામાં આવશે. સ્થળ મુલાકાતને લઈને મ્યુનિસિપલ કમિશનર તથા સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા જણાવ્યું હતું. આજે સરદાર ભવનના ખાંચામાં જે એક વ્યક્તિનું મૃત્યુ નોંધાયું હતું, મર્ડર હતું કે નેચરલ હતું એ તો પીએમના રિપોર્ટ પછી જ ખબર પડે, પરંતુ ઝઘડાનું એ સામ્રાજ્ય આ પોળમાં છે. કારણ કે સાંકડી પોળ છે, બધા વેપારીઓની દુકાનો છે, બીઝી રહેતી પોળ છે. ડ્રેસ મટીરિયલની દુકાન છે, ટેલરની દુકાન છે, મેડિકલ સ્ટોર છે, ક્લાસીસ છે, આંગળિયાના વેપારના સ્થળો છે, બેંકો છે, એટલે તમામ નાગરિકોની અવર જવર વધારે છે. ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની પરમિશન વગર રોડ પર એન્ક્રોચમેન્ટ થયેલા છે. કોઈ દાદર બહાર કાઢ્યો છે, કોઈ બહાર મેનિક્વિન મૂકે છે, જેના લીધે સાંકડી પોળમાં ઇવન 1.5-2 ફૂટના જે દબાણ છે ઓટલા ઊંચા કરી નાખ્યા, જેના લીધે પાર્કિંગની સમસ્યા સર્જાય છે. પોલીસ ડિપાર્ટમેન્ટ એ ટ્રાફિકનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે. કોર્પોરેશન તરફથી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં રજા ચિઠ્ઠી પ્રમાણે કામકાજ થયું છે કે નહીં, પાર્કિંગ છોડાયું છે કે નહીં, ચેન્જ ઓફ યુઝ કેટલા છે, આ બધું જોઈ અને આગલા નિર્ણય લેવામાં આવશે. ફાયર એનઓસી તો બહુ એવું છે કે ઇઝીલી અચીવ કરાય એવી વસ્તુ છે. હા, એટલે આપણે મેં કીધું એમ કે સિંગલ એન્ટ્રી વન વે કરીએ અને એક સાઈડ પર પાર્કિંગ રાખીએ તો કદાચ પ્રોબ્લેમ સોલ્વ થાય છે. એટલે એના માટે ટ્રાફિક પોલીસ પોતે કાયદાનું પાલન કરાવે એ જરૂરી છે. તમામ એન્ક્રોચમેન્ટ તોડવા કે નાગરિકો કે દુકાનદારોને હેરાન કરવાનો કોઈ આશય નથી, પરંતુ ટ્રાફિકનું સંચાલન સુચારુરૂપે થાય અને ઝઘડા ના થાય અને કાયદોની વ્યવસ્થા જળવાય એ અગ્રસ્થાને રહેશે. કીધું એ કે જે કાયદાના સ્ટેચ્યુટરી પ્રોવિઝન એમને પૂરા કરવાના છે એ પૂરા થયા કે નહીં એ માટે થોડો સમય પણ આપવામાં આવશે. આજે પોલીસ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન ભેગા મળી અને નક્કી કરીશું કે આનું શું આગળનો નિર્ણય લેવો, કે ભાઈ વન વે કરવું છે કે પાર્કિંગ વેહિકલ ફ્રી આખી પોળ બનાવી છે. એ પોલીસવાળા ડિપાર્ટમેન્ટ જોડે કે ઓલ્ટરનેટ પાર્કિંગનું ગ્રાઉન્ડ મળે છે કે નહીં આ બધી વસ્તુનો અભ્યાસ કરી અને આજે મીટિંગ કર્યા બાદ નિર્ણય લઈશું. સરદાર ભવનના ખાંચામાં ચેન્જ ઓફ યુઝ છે ઘણા બધા અને બધાએ એન્ક્રોચમેન્ટ થોડો ઓટલાને બધું બહાર કાઢ્યું છે, એટલે એમની રજૂઆત હતી. એટલે મેં અને ચેરમેનશ્રીએ અને ત્યાંના લોકલ કાઉન્સિલરો સાથે સ્થળ મુલાકાત કરી છે, એટલે અને પોલીસને પણ જોડે રાખ્યા છે કે આનો ઓલ્ટરનેટ પ્લાન ટ્રાફિકની સમસ્યાનો હલ થાય એની માટે પોલીસ પણ જોડે છે. એટલે આ બધી સમગ્ર હવે ચર્ચા કરીને એમાં નિર્ણય લેવાનો હજી બાકી છે, એટલે અમે નિર્ણય લઈશું. એમાં 6 દિવસથી તો બંધ છે જ નહીં, ખોટી વાત છે. સેટરડે આફ્ટરનૂનમાં અમે સીલ કરાવ્યું છે, એટલે આજે 4th દિવસ છે અને મેં કીધું પ્રમાણે અમે હવે સ્થળ મુલાકાત કરી છે, હવે નિર્ણય લઈશું. ના, જરાય અમે સમય એટલા માટે નથી આપ્યો કે એક દિવસ લો એન્ડ ઓર્ડરની ક્રાઇસિસ હતી, એક જગ્યાએ એનો કે કોકની હત્યા કે એવો વિષય બન્યો છે અહીંયા, અને જોડે જોડે એ લોકોનું ચેન્જ ઓફ વ્યૂઝ છે, ફાયરના પૂરતા સાધન નથી, એટલા માટે થઈને અમે આ કર્યું છે.